તો હાલો મિત્રો, તમારા કોઈ પણ એકાઉન્ટનો તમે પાસપોર્ટ ભૂલી ગયા છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે જીમેલ એકાઉન્ટ, તો તમે કઈ રીતે એને ચેક કરી શકો છો કે આપણા કયા એકાઉન્ટમાં કયો પાસપોર્ટ નાખવામાં આવ્યો છે? તો એની સંપૂર્ણ માહિતી તમારા માટે મિત્રો લઈને આવ્યો છું. બધા જ પાસપોર્ટ તમારા ફોનની અંદર મિત્રો હોય જ છે, પણ એને આપણે કઈ રીતે સેવ કરેલા હોય છે અને કઈ રીતે એને આપણે ચેક કરવાના છે અને કઈ જગ્યાએ સેવ કરેલા હોય છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મિત્રો લાઈવ પ્રૂફ સાથે આપવાનું છે. તો વિડીયોની અંદર બનાવેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગુગલ અને જેની અંદર યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકને લગતી ટોટલ માહિતી મિત્રો બનાવવામાં આવે છે. તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો મેં તમને એક સ્ક્રીનમાં દેખાડી રહ્યો છું જેની અંદર મિત્રો એમેઝોન, ફેસબુક, ગૂગલના 3 એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામના 3 એકાઉન્ટ, બધાના પાસપોર્ટ હું અહીંથી જોઈ શકું છું. હવે આ પાસપોર્ટ કઈ જગ્યાએ સેવ થયેલા છે એ તમને લાઈવ પ્રૂફ સાથે વિડીયોની અંદર દેખાડવાનો છું. જો મિત્રો ખાસ વિનંતી કરું છું કે ચેનલની અંદર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને કંઈક શીખવા મળે, કંઈક ખબર પડે. અને જૂના એકાઉન્ટનો પાસપોર્ટ ઘણા લોકો ભૂલી જાય છે, તો એને ચેક કરવા છે કે એકાઉન્ટ રિકવર કરવું હોય ને, તો એની પણ મિત્રો આપણી ચેનલની અંદર વિડીયો બનાવેલી છે, તમે જઈને ચેક કરી શકો છો. તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ. તો મિત્રો અહીંયા તમને એક સૌથી પહેલું કે જ્યારે તમે ફોન ખરીદો ને, એટલે તમને ખ્યાલ જ છે કે ફોનની અંદર સૌથી પહેલું શું જરૂરી હોય છે, ગૂગલ એકાઉન્ટ. જ્યાં સુધી તમારા ફોનની અંદર ગૂગલ એકાઉન્ટ તમે આઈડી ન બનાવો ને જીમેલ આઈડી, ત્યાં સુધી તમારો ફોન કોઈ જ કામનો નથી, તમને ખ્યાલ જ છે મિત્રો. અને જ્યારે જીમેલ એકાઉન્ટ બનાવો ને, એટલે જીમેલ એકાઉન્ટ એક એવું છે ગૂગલ તરફથી પ્રોડક્ટ, જેની અંદર તમે કાંઈ પણ કરો ને બધું ઓટોમેટિક છે ને મિત્રો સેવ થાય છે. ઘણા લોકોને ખબર નથી હોતી, બાકી તમારા ફોનની અંદર જે જીમેલ એકાઉન્ટ હોય ને, જીમેલ એકાઉન્ટની અંદર બધું જ સેવ તરીકે મતલબ અંદર હોય જ છે. બસ તમને જોતા મિત્રો આવડવું પડે. તમારા કોલ ડિટેલ છે ને તમારા ફોનબુકના નંબર છે, બધું આવે જ છે મિત્રો, નથી આવતું પણ ઘણી બધી અન્ય વસ્તુ પણ આવે છે. બસ આપણી પાસે રિકવર અને બેકઅપ કરવાની મિત્રો સમય નથી મળતો, એને આપણે અપડેટ નથી કરી શકતા એમ. તો આ પાસપોર્ટ કઈ જગ્યાએ સેવ થાય છે મિત્રો, કારણ કે જીમેલ એકાઉન્ટ જેવું તમે નાખો ને એટલે બધી પ્રોસેસ જીમેલ એકાઉન્ટથી જ હોય છે. કારણ કે જ્યાં સુધી તમારા ફોનની અંદર તમે જીમેલ એકાઉન્ટ લોગિન ના કર્યું હોય ત્યાં સુધી આપણો ફોન પણ મિત્રો કાંઈ કામનો હોતો નથી. તો હવે પાસપોર્ટ કઈ જગ્યાએ મિત્રો સેવ થયા હોય છે, તો અહીંયા તમને બે અલગ અલગ ઓપ્શન દેખાડું. પહેલું તો મિત્રો છે જીમેલ. તો જોઈ લો અહીંયા આ જીમેલનું ઓપ્શન છે. તો જેવું જીમેલને તમે ઓપ્શન ઓપન કરો એટલે પ્રોફાઇલ ફોટો છે એની પર આપણે ક્લિક કરી લેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે અહીંયા ગૂગલ એકાઉન્ટ લખ્યું છે એની પર આપણે ક્લિક કરી લેવાનું. અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે છે, એમાંથી તમને એક સિક્યુરિટીનું એક ઓપ્શન મળે છે, એની પર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે અહીંયા સૌથી નીચે ઓપ્શન મળે છે જોઈએ મેનેજ પાસપોર્ટ, એમાં 6 એકાઉન્ટના પાસપોર્ટ પડ્યા છે. 6 એકાઉન્ટ. હવે તમને પણ ખબર નહીં કે કયા કયા એકાઉન્ટને એની અંદર પાસપોર્ટ પડ્યા છે, તો એની પર આપણે જે મેનેજ પાસપોર્ટ લખ્યું છે અહીંયા ક્લિક કરી લઈએ. તો અહીંયા 6 એકાઉન્ટ તમને આ બતાડે છે, જો અહીં 1, 2, 3, 4, 5, 6 મીડિયા ફાયર, ઇન્ટરનેટ, બ્રાઉઝર, ઇન્સ્ટાગ્રામ, આ બધા પાસપોર્ટ અહીંયા પડ્યા છે. એ એકાઉન્ટના કયા કયા એકાઉન્ટના પડ્યા છે, તમારા ફોનની અંદર કયા કયા એકાઉન્ટના સેવ થયા છે ને એ તમને જોવા મળશે. તમારા ફોનની અંદર તમે કેટલા એકાઉન્ટ ખોલ્યા છે ને એ બધાના પાસપોર્ટ છે. તમારા એકાઉન્ટ નહીં, તમે બીજાનું એકાઉન્ટ જો તમારા ફોનની અંદર ખોલ્યું હશે ને તો એનો પણ પાસપોર્ટ આની અંદર પડ્યો હશે. તો હવે અહીંયાથી પણ તમને જોવા મળી રહે છે. તો અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ, ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે ક્લિક કરી લઈએ. દાખલા તરીકે આપણે ઇન્સ્ટાગ્રામનો પાસપોર્ટ જોઈએ છે, તો અહીંયા તમારો સ્ક્રીન પાસપોર્ટ નાખવાનો છે. આપણે જે ફોનનો લોક હોય ને એ લોક તમારી પાસે ના હોય તો બનાવવો પડશે, નહીં હોય ને તો પહેલો લોક માગશે ને પછી જ ઓપ્શન ખુલશે. અને જે લોકોને પહેલેથી લોક લગાવેલો છે એમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો અહીંયા મેં લોક નાખી લીધો છે અને મેં અહીંયા ડન આગળ ઉપર ક્લિક કર્યું છે. તો અહીંયા મિત્રો જે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એ 3 એકાઉન્ટ અહીંયા જો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બતાવે છે, અહીંયા મારો આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બતાવે છે અને એક ઇન્સ્ટાગ્રામ આ બતાવે છે. હવે એના પાસપોર્ટ નીચે છે, અહીંયા આ આંખનું આઇકન છે એની પર ક્લિક કરશો ને તો આ પાસપોર્ટ છે ને ચોખ્ખો દેખાવા મળશે. જેવી રીતે ફૂદડી દેખાડે છે ને હું તમને નથી દેખાડી શકતો, પણ અહીંયા તમને મિત્રો આની ઉપર ક્લિક કરશો એટલે પાસપોર્ટ તમે ત્યાંથી જોઈ શકો છો મિત્રો આવી રીતે, બરાબર. આની ઉપર ક્લિક કરશો, કારણ કે હું દેખાડું તો યુટ્યુબના વિરોધ વિડીયો થાય છે, હું તમને દેખાડી શકતો નથી. હવે આપણે જીમેલ એકાઉન્ટના પાસપોર્ટ ચેક કરવા છે, તો અહીંયા જીમેલનું ઓપ્શન છે, ગૂગલ કોમ લખ્યું છે એની પર આપણે ક્લિક કરીએ. તો અહીંયા 3 એકાઉન્ટ છે, જુઓ ડિટેલ ગુજરાતી, અહીંયા આ એકાઉન્ટ છે જીમેલ એકાઉન્ટ, અને સૌથી નીચે એક આ ઓપ્શન અલગ છે. આ ત્રણેયના મિત્રો એ પાસપોર્ટ પણ નીચે મિત્રો દેખાડી રહ્યા છે, આપ જોઈ શકો છો. એને કોપી કરો તો અહીંયાથી તમે એને કોપી પણ મિત્રો કરી શકો છો. અને તમારે પાસપોર્ટ ચેક કરવો છે તો જે આંખનું આઇકન છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે પાસપોર્ટ તમારો કમ્પ્લીટ જોવા
મળી રહેશે. તો આવી રીતે તમે મિત્રો અહીંયાથી પાસપોર્ટ જોઈ શકો છો. નકે પછી જવાનું છે તમારે સેટિંગમાં, અને સેટિંગની અંદર તમને બધા ફીચર મળે. એમાંથી એક ઓપ્શન મળશે ગૂગલનું, ગૂગલ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું એકાઉન્ટ જોવા મળશે. એકાઉન્ટને પસંદ કરવાનું છે અને અહીંયા મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ ઓપ્શન આવી ગયું. પાછું સિક્યુરિટીમાં જઈને તમને સૌથી નીચે પાસપોર્ટ મેનેજર ઉપર ક્લિક કરીને તમે કોઈ પણ પાસપોર્ટને ચેક કરી શકો છો. તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ જય ગુગલ, જેની અંદર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.